हे लीली लीली ए हरियाणी लहराए, हे लीली लीली हरियाणी लहराए। साचु भारत ગામડાઓમાં વસે છે. આ શબ્દો હતા મહાત્મા ગાંધીના. ગાંધીજીનું એક સપનું હતું સંપૂર્ણ ગ્રામ સ્વરાજ. આ સપનું તો જ સાકાર થાય જો ગામડાઓનો સર્વાંગી અને ટકાઉ વિકાસ થાય. આ જ વિચારધારા સાથે પોતાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સીએસઆરના ભાગરૂપે રાજુલા વિસ્તારમાં પ્રવૃત્ત છે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ, એપીએમ ટર્મિનલ્સ. વિશ્વના 57 દેશોમાં પોતાની વ્યાવસાયિક જવાબદારી નિભાવી રહેલી એપીએમ ટર્મિનલ્સ ગુજરાતના 125 જેટલા ગામોના વિકાસ માટે પણ એટલી જ પ્રતિબદ્ધ છે. 5 ફોકસ એરિયાસ વિધિન સીએસઆર ફોર એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ ઇઝ એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ, ઇટ ઇઝ વિમેન એમ્પાવરમેન્ટ, ઇટ ઇઝ ફોકસ ઓન સેનિટેશન એન્ડ હેલ્થ, એન્ડ નોટ લીસ્ટ એગ્રીકલ્ચર. મુખ્યત્વે રાજુલા વિસ્તારના સર્વાંગી અને ટકાઉ વિકાસ થકી લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના ઉમદા ધ્યેય સાથે પ્રવૃત્ત એપીએમ ટર્મિનલ્સ ખેતીવાડી, પશુપાલન, સિંચાઈ, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, મત્સ્યોદ્યોગ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં ગ્રામ વિકાસ માટે કટિબદ્ધ છે. તમામ ક્ષેત્રે ટકાઉ વિકાસના પરિણામલક્ષી ધ્યેય સાથે પ્રવૃત્ત એપીએમ ટર્મિનલ્સે જે તે ક્ષેત્રની અનુભવી અને નિષ્ણાત વિકાસલક્ષી સંસ્થાઓને પોતાના આ કાર્યમાં સહયોગી સંસ્થા તરીકે જોડી છે. આવા નવતર અભિગમથી મેળવેલા પરિણામો ઉડીને આંખે વળગે તેવા છે. ખેતીવાડી એપીએમ ટર્મિનલ્સ ગામડાની ધોરી નસ જેવા ખેતીવાડી વ્યવસાયને ખાસ પ્રાધાન્ય આપે છે. એપીએમ ટર્મિનલ્સ અને તેની સહયોગી સંસ્થાના પ્રયત્નોથી આજે રાજુલા વિસ્તારની ખેતીવાડીમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. બીઆરટીએસ સંસ્થા અને પીપાવાવ ટર્મિનલના જે સાબો અહીંયા આવતા હતા અને એ કે તમે આવું કંઈક કરો તો તમને સારું પડશે. પછી અમે બાગાયત ઉપર આવ્યા અને એ લોકોએ અમને થોડુંક માર્ગદર્શન ને બધું સલાહ સૂચનને આપ્યા કર્યા. આની અંદર લીંબુડી છે, આંબા છે, દાડમ છે, જમરૂખ છે, પણ એ સિવાયના ઘણા બધા ફળ ફૂળાદી ફળ ઝાડ વાવેલા છે. તો જેને મહેનત ઓછી થાય છે, ઉત્પાદન વધારે આવે છે, મોટો ફાયદો અમને એ છે. પાકની ફેરબદલી કરવા ઉપરાંત ખેતીવાડી સંદર્ભે વૈજ્ઞાનિક અભિગમ અને જાગૃતિ બાબતે પણ સારી સફળતા મળી છે. એપીએમ ટર્મિનલ્સ ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડના સહયોગથી જુદા જુદા પાકોના નિદર્શન પ્લોટ દ્વારા વિવિધ જાતોની સરખામણી કરીને ઉત્તમ બિયારણ, સંકલિત ખાતર, રોગ અને જીવાત નિયંત્રણ વિશે ખેડૂતો જાતે પ્રયોગ કરીને વૈજ્ઞાનિક માહિતી મેળવતા થાય છે. પરિણામે ખેતીનું બિનજરૂરી ખર્ચ ઘટ્યું છે. ખેડૂતો હવે લેઝર ઇરિગેશન અને મલ્ચિંગ જેવી વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઉપયોગ કરતા થયા છે. જ્યાં એક પાક લેવો મુશ્કેલ હતો ત્યાં ખેડૂતો હવે આંતર પાક પદ્ધતિથી સિઝનમાં 2-3 પાક લઈ રહ્યા છે. પરિણામે ખેડૂતોની આવકમાં 2-3 ગણો વધારો થયો છે. એપીએમ ટર્મિનલ્સના પ્રયત્નથી આ વિસ્તારના ખેડૂતો સંગઠન શક્તિનું મહત્વ પણ સમજતા થયા છે. સામૂહિક પ્રયત્નો અને સહકારથી બનેલી ધાતરવાડી ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં 1000 જેટલા ખેડૂતો જોડાયા છે. ધાતરવાડી ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા 6 કૃષિ માહિતી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ માહિતી કેન્દ્રો પરથી ઈ કૃષિ સોફ્ટવેર દ્વારા આ વિસ્તારના 10,000 ખેડૂતો સિઝન પ્રમાણે ખેતી વિષયક વૈજ્ઞાનિક માહિતી મેળવે છે. આ ઉપરાંત સર્ટિફાઈડ બિયારણ, જૈવિક દવાઓ અને ખાતર પણ ખૂબ જ સસ્તામાં અને સહેલાઈથી મળી રહે છે. ઘણો બધો ફાયદો થયો છે. પાણીનો કરકસર ઉપયોગ કરીએ, ખેતરમાં ખર્ચા કેવી રીતે ઓછા આવે, ઉત્પાદન કેવી સારી ક્વોલિટીનું બની શકે, કેમિકલો છે એનો આડેધડ ઉપયોગ કરતા હતા તો કંપનીના એફપીઓના માધ્યમથી માહિતી કેન્દ્રોથી ખેડૂતોને કયા તબક્કામાં કઈ દવા વાપરવી અને કેવી રીતે એનો કાર્યશ્રમ અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો એના માટેનું અમે બધા જાગૃત થયા. અને અમે 10 ખેડૂતોએ શરૂઆત કરી અને ગયા વર્ષ સુધી અમે 500 સભાસદો હતા અને આજની તારીખે 780 સભાસદો છે. અને આવતા ટાઈમમાં અમે માર્ચ સુધીમાં 2000 સભાસદો
જોડવા માટે અમે જઈ રહ્યા છીએ. જળ સંચય અને વ્યવસ્થાપન એપીએમ ટર્મિનલ્સના પ્રયત્નોથી આ વિસ્તારમાં જળ સંચય અને વ્યવસ્થાપન ક્ષેત્રે અસરકારક કાર્યો થાય છે. ઓછો વરસાદ અને ક્ષારનું ઊંચું પ્રમાણ ધરાવતા રાજુલા વિસ્તારના ખેડૂતોએ એપીએમ ટર્મિનલ્સ દ્વારા મેળવેલા માર્ગદર્શન અને પીઠબળને એક સુંદર તક સમજીને ઝડપી લીધા. ધાતરવાડી, ઝોલાપુર અને ધાણો જેવી ત્રણ નદી ધરાવતા આ વિસ્તારમાં 70% ખેતી વરસાદ આધારિત હતી. વરસાદનું પાણી દરિયામાં વહી જતું અટકાવવા રામપરા ગામે ધાતરવાડી નદી પર 110 મીટર લાંબો અને 4 મીટર પહોળો ચેક ડેમ કમ કોઝવે બનાવવામાં આવ્યો. આ ચેક ડેમથી આ વિસ્તારની ખેતીવાડી અને પશુપાલનને મોટો ફાયદો થયો. પાણીની ગુણવત્તા સુધરી અને કૂવાના તળ ઊંચા આવવાથી 118 જેટલા ખેડૂતોની 112 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળ્યો. આ પીપાવ પોર્ટના સહયોગથી અમને જે ધાતરવડી નદીમાં ચેક ડેમ બનાવી આપેલ તેના કારણે પાણી, મીઠું પાણી રોકાયેલ અને ખારું પાણી પણ એક સાઈડ રોકાયેલ, એની હિસાબે કૂવા રિસાર્જ થશે અને ગામની 1000 વીઘા જમીનમાં ફાયદો થશે. આ ઉપરાંત કુંભારિયા ગામે બનાવવામાં આવેલા ચેક ડેમથી પણ આ ગામના ખેડૂતોને ખૂબ જ ફાયદો થયો છે. ડેમ જે બનાવ્યો છે એમાંથી બહુ ફાયદો છે કે મારું પાણી જે આમાં છે 2 કલાક જ હાલતું, એને બદલે 8-10 કલાક અત્યારે મોટર હાલે છે તો ખૂટતું નથી, અને એમાંથી મને મારા 2 કૂવા છે, 2 કૂવામાં સ્તર ઊંચા આવી ગયા છે, એનો શાર્કની ક્ષમતા ઘટી ગઈ છે, DTS અને ઊંચા આવી ગયા, અને મારી કરતાં 8-10 ખેડૂતને ચારે બાજુ મને ફાયદો, એ બધા ખેડૂતને પણ ફાયદો મળ્યો છે. ઉત્પાદનમાં આજ 15-20% વધારો છે અમને. સાચી દિશામાં યોગ્ય માર્ગદર્શન અને તકનીકી સહાય જો મળે તો ખેડૂતો સંગઠિત બનીને કેવા પરિણામો મેળવી શકે છે એનું ઉત્તમ ઉદાહરણ છે રાધે કૃષ્ણ સહભાગી સિંચાઈ મંડળી. એપીએમ ટર્મિનલ્સના માર્ગદર્શન અને સહયોગથી ધાતરવાડી 2 ડેમના કમાન્ડ વિસ્તારમાં આવેલા કોટડી, જાપોદર અને ખાખબાઈ ગામના 108 ખેડૂતોએ સંગઠિત થઈને રાધે કૃષ્ણ સહભાગી સિંચાઈ મંડળી બનાવી. કનાલની માળખાકીય સુવિધાના અભાવે આ ડેમનું પાણી ખેડૂતો લઈ શકતા નહોતા. આ મંડળીએ એપીએમ ટર્મિનલ્સના સહયોગથી જેક વેલ પંપ હાઉસ અને ઇનટેક ચેમ્બર બનાવીને દરેક ખેડૂતના ખેતરમાં પાણી પહોંચે એ માટે ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન નાખી, સંપને 24 કલાક વીજળી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરી. પરિણામે 205 હેક્ટર જમીનમાં પિયત વધ્યું, ખેડૂતો 3 સીઝનના પાક લેતા થયા, ખેત ઉત્પાદન વધ્યું અને પશુપાલનને પણ મોટો ફાયદો થયો. અટણે ઉણા વર્ષમાં પછી આ જે પાણી લાવ્યા અમે પછી તો 25 વીઘા કપાત થાય અને 10 મણી વધી ગયો, પછી સિંગ પણ સારી થાય, પાણી પાઈ એટલે 20 મણ તો મિનિમમ થાય મારે, એટલે કપાસ ગાડીને હંતો સારો વાવી દે, એટલે 3-4 મણ પાય એટલે નીંદ પણ પુષ્કળ થઈ જાય, આપણે ઢોરને પણ ફાયદો થાય, વેચાણ થાય, અને શાળામાં ઘઉં વાવે તો કરીએ તો ઘઉંનું પણ આપણે ઘરના ઘઉં થઈ જાય, અને ઘઉં કાઢીને બાજરી વાવે તો પાછું બાજરો થઈ જાય, એટલે આવી રીતના અમે 3 પાક અટણ લઈ શકીએ છીએ. ખેતીવાડીમાં પાણીની જરૂરિયાત અને મહત્વને સમજી ગયેલા ખેડૂતો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી વધુ ઉત્પાદન મેળવવા માટે હવે ટપક સિંચાઈ પદ્ધતિ અને સ્પ્રિંકલરને પણ અપનાવતા થયા છે. પશુપાલન પશુપાલન એ ખેતીવાડી સાથે સીધી રીતે સંકળાયેલો વ્યવસાય છે. એપીએમ ટર્મિનલ્સ દ્વારા ખેતીવાડી અને સહભાગી સિંચાઈ ક્ષેત્રે કરવામાં આવેલા પરિણામલક્ષી કાર્યોની અસર આ વિસ્તારના પશુપાલન પર પણ થઈ છે. પહેલાં અમારે ઘર પૂરતું જ દૂધ થતું અને ઘાસારો લીલો નહોતો એટલે દૂધ ઉત્પાદન હાવ ઓછું જ હતું અને પશુ અમે થોડાક રાખતા. અત્યારે અમે પશુની સંખ્યા પણ ઘણી વધી છે અને સારા દૂધ ઉત્પાદન આવે એવા અમે પશુ રાખીએ છીએ અત્યારે, અને ઘાસારો લીલો પૂરતો મળી રહે એટલે એને હરખું પોષણ મળે છે અને દૂધ પણ સારું આપે છે. અમે ઘર ખરસમાં વાપરીએ છીએ, એમાંથી ડેરીમાં ભરીએ છીએ અને ડેરીમાં ભરીએ એટલે અમારે ખર્ચ બધો નીકળી જાય છે, ખાણ દાણ એ બધું અમે દૂધ ઉત્પાદનમાંથી જ કરીએ છીએ. હવે ઘાસચારો સહેલાઈથી મળી રહેતા દૂધાળા પશુઓની સંખ્યા મોટા પ્રમાણમાં વધી છે. રાજુલા વિસ્તારના લોકો પશુપાલનમાં પણ હવે વૈજ્ઞાનિક અભિગમ અપનાવતા થયા છે. પશુ ઉછેર, સારવાર કે પશુ સંવર્ધન, દરેક બાબતે તેમને આપવામાં આવતી માહિતીનો અમલ કરતા થયા છે. પોષણક્ષમ પશુ આહાર માટે મિનરલ મિક્સરનું મહત્વ અને ફાયદા હવે તેમને સમજાયા છે.
પીપાવ પોર્ટના સહયોગથી અને રાજપરડા પશુ આરોગ્ય કેન્દ્ર દ્વારા જે મિલરણ પાવડર અમને આપવામાં આવે છે એ પાવડર છે અમે અમારા દરેક પશુઓને ગાય છે ભેંસ છે આ બધા જ પશુઓને ખાણની અંદર દાણની અંદર મિક્સ કરી અને એને આપીએ છીએ તો ગાયના સામાન્ય ફેટ જોવા જાય તો 3-4 ફેટ હોય છે પણ મારી ગાયની હું ડેરીની અંદર દૂધ ભરું છું ઓછા 9 અને 10 ફેટ સુધી એટલે કે ભેંસના દૂધની સાથેના જે ફેટ આવે એના સુધી આવતા હોય છે પશુઓના વીમા સંદર્ભે પણ અહીંના પશુપાલકો જાગૃત થયા છે અને વીમાના સુરક્ષા કવચથી થતી આર્થિક રાહતથી ખૂબ જ ખુશ છે એ અમે વીમામાં અમે એને ભરી દીધા વીમા અને 50-50 હજારનો વીમો વીધા ગાનો 50-50 હજારનો છે આનો છે અમે બધા વીમાને એ પ્રીમિયમ ભરી દીધા છે આ ફાયદો મોટામાં મોટો છે પીપાવા પડથી અમને આ માલ બીમાર પડે ને તો ઊંઘ ન ઉડે ઓલી અમારે ઊંઘ ઉડી જતી ખાવું હરામ થઈ જતું 1 લાખનું માલ વયું જાય બીજું આપણે લઈ શકીને આ ફટકા લાગે એટલે માણસને છે ને ખાવું ભૂલી જતા પશુપાલનથી થયેલા આર્થિક વિકાસથી લોકોના વિચારો અને જીવન ધોરણમાં પણ સારો એવો હકારાત્મક બદલાવ આવ્યો છે યોજના આવી ત્યારથી અમારે ખેતીનો વિકાસ એટલો સારો છે કે અમે સારી રીતે ગામડામાં સિટીની જેવું અમે જીવન જીવીએ છીએ અને બૈરાઓ દૂધ ખરસમાં પોતે એનું ગુજરાન બધું ચલાવે છે એટલે વિકાસ તો અમારો સારામાં સારો થયો છે આ 2 વર્ષની અંદર એમ વોટર એટીએમ પીવાનું શુદ્ધ પાણી મેળવવું અહીંના ગામ લોકો માટે હવે એકદમ સરળ બન્યું છે એપીએમ ટર્મિનલ્સ દ્વારા પીવાના શુદ્ધ પાણી માટે આધુનિક ટેકનોલોજી યુક્ત વોટર એટીએમ 12 ગામમાં મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત વરસાદી પાણી સંગ્રહના ટાંકા પણ બનાવવામાં આવ્યા છે એપીએમ પીપાવ પોર્ટ તરફથી અમને આ મશીન મળ્યું છે એનાથી અમને ઘણા ફાયદા છે પાણી શુદ્ધ પાણી આવે છે અને અમારે અહીં ખારસવાળું પાણી હતું એટલે અમારે પાણી પીવા લાયક નહોતું અને આ મશીનથી ફિલ્ટર થઈને પાણી આવે એટલે પીવા લાયક પાણી થયું છે તો એનાથી ઘણો ફાયદો થયો છે ગામને આજે રાજુલા વિસ્તારના 12 ગામના લોકો તેમને અપાયેલા કાર્ડ સ્વેપ કરીને જરૂરિયાત પૂરતું શુદ્ધ પાણી મેળવી શકે છે વોટર એટીએમની સુવિધા થતાં દૂરથી પાણી ભરી લાવવાની સમસ્યા અને પાણીથી થતા રોગો જેવી મુશ્કેલીઓમાંથી છુટકારો થયો છે પહેલા નળેથી ભરતા હેલે હેલે અને હવે અહીંયા ભરી જાય છે અને ઓલું બહાર ભરીને આવતા જેથી કરીને વારામાં ઊભું પડે તકલીફ થતી ઘરે કામ હોય અમને ગામને ઘણો ફાયદો થયો છે જેમ કે સ્વચ્છ પાણી પીવાથી હાથ પગના સાંધા દુખતા નથી કંઈ રોગ થતો નથી આરોગ્ય સાથે સંકળાયેલી પીવાના શુદ્ધ પાણીની સગવડ ઉપરાંત બીજી પણ સુવિધાઓ એપીએમ ટર્મિનલ્સના સહયોગથી પૂરી પડાય છે આ સંદર્ભે વાત્સલ્ય પ્રોજેક્ટના કાર્યકરો ઘરે ઘરે જઈને સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ વજન ચકાસણી અને આરોગ્યની કાળજી લેવા બાબતે જરૂરી માહિતી પૂરી પાડે છે એ જ રીતે ધાત્રી બહેનોની મુલાકાત લઈને જરૂરી તપાસ કરીને યોગ્ય ખોરાક અંગે માહિતગાર કરે છે તો તરુણ વિદ્યાર્થીનીઓને પણ તેમના આરોગ્ય સાથે સંકળાયેલી જરૂરી બાબતોથી વાકેફ કરે છે જ્યારે અમારા ગામમાં વાત્સલ્ય પ્રોજેક્ટ નહોતો ત્યારે અમને માસિક સ્ત્રાવ વિશે કોઈ માહિતી નહોતી પણ જ્યારે અમારા ગામમાં વાત્સલ્ય પ્રોજેક્ટ આવ્યો અને અમને તેના વિશે માહિતી મળી અને સલાહ આપી અમને તે સલાહ અમે આજે અમારાથી નાની બહેનો અથવા અમારી જેવી કિશોરીઓને અમે સલાહની આપલે કરીને તેના વિશે અમે માહિતી આપીએ છીએ અને તેનાથી ઘણો સુધારો આવ્યો છે અમારો વાત્સલ્ય કાર્યકરો દ્વારા સચિત્ર પુસ્તિકા પોસ્ટર અને પેમ્ફલેટના માધ્યમ ઉપરાંત આરોગ્ય વિષયક જાણકારી માટે ગામની બહેનો સાથે અઠવાડિક મીટિંગ પણ રાખવામાં આવે છે આ મીટિંગમાં બહેનોને કુપોષણ અને સમતોલ આહાર ઉપરાંત આરોગ્ય વિષયક માહિતી પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત સુપોષણ સમતોલ આહાર સ્વચ્છતા અને આરોગ્યના અન્ય વિષયો પર શેરી નાટકો દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેનાથી આવેલી જાગૃતિ ફાયદામાં પરિણમી છે એપીએમ ટર્મિનલ્સના સથવારે થતી વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ પૈકી મમતા દિવસ અંતર્ગત સરકારી ડોક્ટર્સ કે નર્સ દ્વારા ગામની સગર્ભા અને ધાત્રી બહેનો તેમજ નવજાત બાળકોની આરોગ્ય સંભાળ સંદર્ભે વિલેજ કેમ્પનું નિયમિત આયોજન કરવામાં આવે છે જેમાં બહેનો અને બાળકોને તપાસીને દવાઓનું વિતરણ કરવામાં આવે છે તો રાજુલા વિસ્તારના તમામ લોકોના લાભાર્થે જનરલ ચેકઅપ અને નેત્ર નિદાન કેમ્પનું અવારનવાર આયોજન કરવામાં આવે છે આ વિસ્તારના 125 જેટલા ગામડાના લોકો બહોળી સંખ્યામાં આ નેત્ર નિદાન કેમ્પોનો લાભ લઈ રહ્યા છે
આંખના ફૂલા હોય, આંખના કોઈ કીકીમાં કંઈ તકલીફ હોય, કોઈ નંબર શેક કરે છે, અહીં ઓપરેશનમાં ત્યાં લઈ જાય છે, કોઈ મણી ફિટ કરે છે, વિના મૂલ્યે બધો જમવાનું આપે છે, ગાડીનું સીવા આપે છે, અહીંથી તેડી જાય છે, પાછા મેકી જાય છે. શિક્ષણ રાજુલા વિસ્તારમાં દરેક ક્ષેત્રના વિકાસ માટે કટિબદ્ધ એપીએમ ટર્મિનલ્સ શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે પણ જાગૃત રહીને કાર્ય કરે છે. દરેક બાળક ઉત્સાહપૂર્વક શાળાએ જાય એ માટે આંગણવાડીમાં અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવે છે. પ્રાથમિક શાળાના બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવે તે માટે ક્લાસરૂમમાં જુદી જુદી રમતો, સચિત્ર પુસ્તિકાઓ અને પઝલ્સને પ્રાધાન્ય અપાય છે, તો ગીતો અને નાટ્ય વાર્તાઓ જેવા રસાળ માધ્યમોને પણ મહત્વના માનવામાં આવે છે. શૈક્ષણિક કાર્યની સાથે સાથે વિદ્યાર્થીઓના શારીરિક વિકાસને પણ પૂરતું મહત્વ અપાય છે. આ માટે વિવિધ રમતો માટેના જરૂરી સાધનો દરેક શાળામાં એપીએમ ટર્મિનલ્સ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. દરરોજ નિયમિત શાળાએ આવે છે, પ્લસ એ લોકોની હાજરીમાં પણ ઘણો બધો સુધારો થયો છે. એ બાળકોને શરૂઆતમાં વાંચતા લખતા નહોતું આવડતું, એકડાનું ખાલી જ્ઞાન હતું કે તમે કહો કે ચાલો 1 થી 10 એકડા બોલી જાય તો 1 થી 10 બોલી જાય, પણ 5 પછી 6 કેટલા આવે એમ તમે પૂછો ને તો બાળકને ખબર નહોતી કે 5 પછી 6 કેટલા આવે, કે કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની એવી ખબર નહોતી. અને અત્યારે અમને એવો પ્રોગ્રેસ દેખાય છે કે બાળકને જેને ખાલી 1 થી 10 બોલી શકતો હતો ને એ બાળક અત્યારે 11 થી 20 પણ બોલી શકે છે, પ્લસ આગળ પાછળ કઈ સંખ્યા આવે એ, વચ્ચેની સંખ્યા કઈ છે અને કઈ સંખ્યા મોટી છે ને કઈ સંખ્યા નાની છે ને એ પણ બાળક અત્યારે કહી દે છે જાતે. શિક્ષણમાં બાળકોને રસ જળવાઈ રહે અને ગ્રામ્ય શાળાના બાળકો પણ આધુનિક જગત સાથે તાલ મિલાવી શકે તે માટે આધુનિક ટેકનોલોજીથી પરિચિત થાય એ માટે સ્માર્ટ ક્લાસની સુવિધા પણ ઊભી કરાઈ છે. હોસ્ટેલમાં રહીને ભણતા વિદ્યાર્થીઓને જરૂરી સુવિધા પૂરી પાડવાના ભાગરૂપે એપીએમ ટર્મિનલ્સ દ્વારા વૃંદાવન બોયઝ હોસ્ટેલ, રામપરાના વિદ્યાર્થીઓ માટે પલંગ, કબાટ, ખુરશી, જિમના સાધનો, ડાઇનિંગ રૂમ અને ડાઇનિંગ ટેબલની સુવિધા પૂરી પાડવામાં આવી છે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના ઉમદા ધ્યેય સાથે કસ્તુરબા બાલિકા વિદ્યાલય રાજુલા ખાતે કમ્પ્યુટર લેબ, રમતગમતના સાધનો અને યોગ તેમજ જુડો કરાટે માટે તાલીમ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એક સ્વસ્થ સમાજ માટે શિક્ષણના મહત્વને સુપેરે સમજતી એપીએમ ટર્મિનલ્સ પ્રૌઢ શિક્ષણ માટે પણ પ્રયત્નશીલ છે. ખેતીકામ અને ઘરકામમાંથી પરવારીને ગામની રાત્રિ શાળાઓમાં ગામની બહેનો હોંશે હોંશે લખતા અને વાંચતા શીખી રહી છે. પેલા તો આમ ડર લાગતા, આમ પેલા થોડી શરમ લાગતી કે અમે છોકરાની જગ્યાએ અમે કેટલી ઉંમરમાં ભણવા જઈએ એમ, પણ તો એમ શીખ્યા પછી અમને આમ ઉમંગ આવ્યો છે કે અમે જો શીખ્યા તો અમને અમારા માટે કેટલો ફાયદો છે એમ. જો ગમે ત્યારે છોકરાને સહી પણ કરવી હોય ને તો સ્કૂલમાંથી કાગળ કે ગમે લાવ્યા તેમ કે મમ્મી આમાં સહી કરી ગયો તો પહેલાં અમે અંગૂઠો મારતા એની બદલે અમે સહી કરી નાખીએ છીએ તો અમને આમ બહુ ઉમંગ આવે છે કે અમે સહી કરીએ. મત્સ્ય ઉદ્યોગ જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ ગામમાં વસતા માછીમાર ભાઈ બહેનોની મત્સ્ય ઉદ્યોગ દ્વારા આજીવિકા વધે તે માટે એપીએમ ટર્મિનલ્સ ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ દ્વારા સાગર મિત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિયાળ બેટ ગામમાં વસતા માછીમાર કુટુંબોને આ સાગર મિત્ર કાર્યક્રમ સાથે જોડવામાં આવ્યા છે. શિયાળ બેટમાં શરૂ કરવામાં આવેલા મત્સ્ય માહિતી કેન્દ્રમાં પરંપરાગત રીતે માછીમારી કરતા માછીમાર ભાઈ બહેનોને મત્સ્ય ઉદ્યોગને લગતી આધુનિક ટેકનોલોજી, આધુનિક ઉપકરણો અને માછીમારી અંગે વૈજ્ઞાનિક જાણકારી આપવામાં આવે છે. આ ઉપરાંત ક્ષમતા વર્ધન માટે જુદી જુદી તાલીમ, પ્રેરણા પ્રવાસ, વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. સાગર મિત્ર કાર્યક્રમ અંતર્ગત માછીમાર ભાઈ બહેનોને પગડિયા ફિશરમેન કિટ, જેમાં નાનું આઈસબોક્સ, માછલી પકડવાની જાળ, ગમબૂટ અને હાથમાં પહેરવાના મોજા એવી પગડિયા કિટ અને બોટ ફિશરમેન કિટ, જેમાં બોટ આઈસબોક્સ, તાળપત્રી, બોટ સોલર લાઇટ અને હાથના મોજા એવી બોટ ફિશરમેન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. પરિણામે માછલી અને ઝીંગાની ગુણવત્તા સુધરી છે, વધારે હાઇજીનિક બની છે અને બજાર ભાવ પહેલા કરતાં વધારે સારો મળી રહ્યો છે. સ્કિલ ડેવલપમેન્ટ રાજુલા જેવા વિકસિત વિસ્તારમાં સર્વાંગી અને ટકાઉ વિકાસના ધ્યેય સાથે પ્રવૃત્ત એપીએમ ટર્મિનલ્સ સ્કિલ ડેવલપમેન્ટને પણ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવૃત્તિ માને છે. કોઈ પણ કારણસર ઉચ્ચ અભ્યાસ ન કરી શકેલા આ વિસ્તારના યુવાન યુવતીઓ એક ખાસ પ્રકારની કૌશલ્ય તાલીમથી પગભર થઈને ગૌરવભેર પોતાનું ગુજરાન ચલાવી શકે એ માટે આ પ્રવૃત્તિ આશીર્વાદરૂપ છે. સ્કિલ ડેવલપમેન્ટ અંતર્ગત ઇલેક્ટ્રિક,
fabrication, gas cutting, gas welding, computer અને BPO જેવા કૌશલ્યની તાલીમ આપવામાં આવે છે, જે માટે જરૂરી માળખાકીય સુવિધાઓ, તાંત્રિક સાધનો. આ જ રીતે નર્સિંગ માટે યુવક યુવતીઓને પૂરતી પ્રેક્ટિકલ તાલીમ મળી રહે એ માટે નિષ્ણાત સ્ટાફના માર્ગદર્શન હેઠળ મેડિકલ મોડેલ સાથેની તમામ જરૂરી સગવડો ઊભી કરવામાં આવી છે. અમને ખૂબ જ સરસ પ્રેક્ટિકલી કરાવતા ઇન્સ્ટ્રક્ટરો અમારા ડમી ઉપર અમને પ્રેક્ટિકલ કરાવે છે. અમને અહીંયા એક જ ખાલી નર્સિંગનું જ નથી શીખવાડતા, સોફ્ટ સ્કિલ, ઇંગ્લિશ, કમ્પ્યુટર વગેરે બધું જ શીખવાડે છે, જેથી કરીને અમારા બિહેવિયરમાં ચેન્જીસ આવે, અમારો એટીટ્યુડ વધે, હવે અમે ગમે એને ફેસ કરી શકીએ. મારા છોકરીને કોઈ કંઈ જોયું નહોતું, પણ હવે તો ઘણો સુધારો થઈ ગયો. પછી અહીંયા 4 મહિના અહીંયા કર્યું, પછી 2 મહિના મોરબી રહે, 3 મહિના ભાવનગરને તાણે કર્યું છે, 10,000 પગાર દે. રાજુલા વિસ્તારમાં સર્વાંગી વિકાસ સંદર્ભે થયેલા દરેક ક્ષેત્રના પરિણામલક્ષી કામોથી અન્ય લોકો પણ પ્રોત્સાહિત થશે એવો એપીએમ ટર્મિનલ્સને વિશ્વાસ છે. આ માટે એપીએમ ટર્મિનલ્સ ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડને ગુજરાત સ્ટાર એવોર્ડ 2018 ફોર CSR બાય ડેલી શિપિંગ ટાઈમ્સ અને કોહિસિવ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે GACL ગુજરાત CSR એવોર્ડ 2019 એનાયત કરવામાં આવ્યો છે. મેનેજિંગ ડિરેક્ટર શ્રી ફેલ્ડ પેડરસન અને CSR એડમિનના HR હેડ શ્રીમતી હર્ષા માશેલકરે ગુજરાતના આદરણીય રાજ્યપાલ શ્રી OP કોહલીના હસ્તે આ એવોર્ડ મેળવ્યો હતો. આ એવોર્ડ એનાયત કરતા રાજ્યપાલ શ્રી OP કોહલીએ APM ટર્મિનલ્સ ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડની વ્યૂહાત્મક પહેલ અને CSR મારફત થયેલા સ્થિર સામુદાયિક વિકાસ માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા. So in APM Terminals Pipavav, we are very happy for the CSR award we got recently from the Gujarat government CSR authorities. It was quite a big recognition for us here 4 years after we embarked on a very interesting CSR journey. 4 years ago, we did not know how to spend our money. We did not know where to spend our money. But we put the obligation on our shoulders to ensure that the money that we spend on CSR gets out in the local communities, create positive value at all times, while at the same time the projects are sustainable. We at ABM Terminals believe in compassionate care and work with communities around the port to create sustainable development through our CSR initiatives. We have done a comprehensive need analysis in 34 villages around the port, and we have identified areas in which we can do CSR activities. Whenever we do our CSR projects, we ensure that we do not just give the financing for the project, but we also design the project. We work closely with the NGOs and our community partners to ensure that we have better involvement of the societies in our projects. In turn, what happens is this leads to a higher impact because there is better ownership of the public in our projects, and this also helps us in creating higher impact. We also always keep it in mind that whatever money we spend in CSR reaches the really needy people and the marginalized population around the port. Avi safarta pachi pan aa vistarna takau vikas mate APM terminals ek katibaddhata sathe jagrut ane pravrutt chhe.